પેટ ચર્ચામાં છે, પીએટી પેટ ચર્ચામાં છે. પેટ શું છે એની થોડી વાત કરીએ, તો પેટ વિશે વાત કરીશું તો આપણને ખ્યાલ આવશે. પેટનો મતલબ શું થાય, પહેલાં તો પરફોર્મ અચીવ ટ્રેડ, પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ. પરફોર્મનો મતલબ શું થાય, પરફોર્મનો મતલબ આપણે શાસન કરવું અથવા નાટક કરવું. કોઈ પણ વસ્તુ આપણે જે કરતા હોઈએ, કોઈ પણ વસ્તુ જે આપણે એક્ટિંગ કરતા હોઈએ, તો એ મતલબ કે આપણે એ પરફોર્મન્સ આપવું. અચીવ એટલે પ્રાપ્ત કરવું અને ટ્રેડ એટલે કે વેપાર કરવો. તો પેટ પીએટી પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ આ એક રીતની સ્કીમ, એક રીતની યોજના છે. પ્રોગ્રામ લોન્ચ બાય ધ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, બીઈઈ નામની સંસ્થા જે છે, બીઈઈ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, એના દ્વારા પીએટી પરફોર્મ અચીવ અને ટ્રેડ જે છે એ પહેલ લોન્ચ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ, આ યોજના જે છે એના દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય શું છે, આનો ઉદ્દેશ્ય છે રિડ્યુસ એનર્જી કન્ઝપ્શન. ઈ આ બીઈઈ એનો હંમેશા ઉદ્દેશ્ય એવો હોય છે કે રિડ્યુસ એનર્જી કન્ઝપ્શન, એટલે કે ઉર્જા જે છે એની ઓછી ખપત થાય, ઉર્જાનો ઓછો ઉપયોગ થાય, વીજળી જે છે એ ઓછી વપરાય, એવો એનો ઉદ્દેશ્ય છે. પીએટીનો ઉપયોગ કરીને એવું કરવાનું છે. અને એનર્જી એફિશિયન્સી, ઉર્જાના ક્ષેત્રની અંદર આપણે વધારે કાર્યક્ષમ બની શકીએ, એટલે કે જેટલી ઉર્જા વાપરી એનો 100% ઉપયોગ કરીએ, 100% ઉપયોગ કરીએ. એનું આપણે એક રીતે ઉદાહરણ દ્વારા પણ સમજી શકીએ. માની લો કે તમે એક રૂમની અંદર બેઠા છો, તમે એક રૂમની અંદર બેઠા છો, ત્યાં હવે તમે ફેન પંખો ચાલુ રાખેલો છે, પંખો ચાલુ રાખેલો છે, અને હવે તમે તાત્કાલિક 5 મિનિટ માટે બહાર જાઓ છો, 5 મિનિટ માટે બહાર, અને તમે પંખો ચાલુ રાખીને જતા રહ્યો છો, બરાબર. તો આને એક રીતે એનર્જીની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમ રીતે આનો ઉપયોગ કર્યો કહેવાય નહીં. પરંતુ તમે બહાર જાઓ છો 5 મિનિટ માટે અને તમે પંખો બંધ કરીને જાઓ, એનો મતલબ એમ કે તમે ઉર્જા જે છે એનો બચત કરી, એનું કન્ઝપ્શન, ઉર્જાનો જે વપરાશ કરતા હતા એની તમે વ્યવસ્થિત બચત કરી, બરાબર. તો એવું જ આનો પણ ઉદ્દેશ્ય છે. બીઈઈનો પીએટી પેટ અંતર્ગત એનર્જી જે છે એને આપણે બચાવવાની છે. અલગ અલગ એનર્જી ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ, અમુક અમુક ઉદ્યોગો હોય આખા દેશની અંદર, આપણા દેશની અંદર, ત્યાં આ બધી વસ્તુ બચાવવાની છે. NM3EE એ શું છે, ઇઝ વન ઓફ ધ 8 નેશનલ મિશન. અને હવે આપણે 2008ની અંદર સરકાર દ્વારા એક વસ્તુ લોન્ચ કરવામાં આવેલી હતી, એક પ્લાન લોન્ચ કરવામાં આવેલો હતો. કયો પ્લાન હતો, તો કે એક્શન પ્લાન. એક્શન પ્લાનનો મતલબ શું, એક્શન એટલે કાર્ય કરવું, કાર્ય કરવા માટેનો પ્લાન લોન્ચ કરવામાં આવેલો હતો. એક્શન પ્લાન કોની માટે, તો કે ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે, એટલે કે જળવાયુ પરિવર્તનને હરાવવા માટે. એ પ્લાનનું નામ આપેલું હતું NAPCC, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. એની અંદર પણ આપણે એ નક્કી કરેલું હતું, 2008ના આ પ્લાનની અંદર પણ નક્કી કરેલું હતું કે આપણે એનર્જી જે છે એની એફિશિયન્સી રીતે, કાર્યક્ષમ રીતે ઉપયોગ કરશું, એટલે કે એનર્જીનો વ્યય નહીં કરીએ, એનર્જી આડી એવડી બગાડશું નહીં. જેમ કે મેં તમને કીધું, તમે રૂમની અંદર બેઠા છો, 5 મિનિટ માટે બહાર જવાનું, તો તમને ખબર પડવી જોઈએ કે આ પંખો લાઇટ ને બધું બંધ કરીને જાવી, કારણ કે 5 મિનિટની અંદર પણ એ વીજળી જે છે એ બચી જાય, બરાબર. આ NAPCC એટલે કે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ, એની ઉપર 2-3 વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે. GPSCમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, UPSCમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછાશે, પીએટી શું છે, તો કે પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ, બરાબર. કોને લોન્ચ કરેલું છે, તો કે બીઈઈ દ્વારા. આનો ઉદ્દેશ્ય શું છે, તો આનો ઉદ્દેશ્ય એ છે કે ઉર્જાનો વ્યય જે છે એ થતો અટકાવો, રિડ્યુસ એનર્જી કન્ઝપ્શન, અને ઉર્જાનો એફિશિયન્સ રીતે, કાર્યક્ષમ રીતે ઉપયોગ કરો, બરાબર. તો આ તમારા મગજમાં ફિટ થઈ ગયું છે.